મહત્વના સમાચાર દ્વારકાથી. દ્વારકા જિલ્લાના સામોર ગામેથી સામે આવી કરુણ ઘટના. બે પુત્રીના લગ્નની ચિંતામાં પિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ખંભાળિયા તાલુકાના નાના એવા સામોર ગામે વાળંદની દુકાન ચલાવતા 45 વર્ષીય દિલીપભાઈ રાઠોડે 2 દિવસ પહેલા એસિડ પી જીવન ટૂંકાવતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. 3 પુત્રી અને 7 વર્ષીય પુત્રનો પિતા કે જેમના પર 4 સંતાનો તેમજ પત્ની અને વૃદ્ધ માતા પિતાની જવાબદારી હતી. તેમાંની 2 પુત્રીઓના લગ્ન નક્કી થઈ ગયેલ હોય લગ્નનો સમય પણ આવી ગયેલ હતો, પરંતુ કોરોના કાળમાં ગત વર્ષની લોકડાઉનના પગલે આર્થિક દિલીપભાઈની સ્થિતિ કંગાળ બની ગઈ હતી અને હાલ યોગ્ય પ્રમાણમાં ધંધો રોજગાર પણ ન હોય માથે 2 પુત્રીના લગ્ન હોય આર્થિક સંકળામણમાં ફસાયેલા દિલીપભાઈ કોઈ રસ્તો ન સૂચતા એસિડ ગટગટાવી આત્મહત્યા કરી લેતા 2 પુત્રીના લગ્નના ખુશીનો માહોલમાં માતમ છવાયો હતો અને 4 સંતાનો સહિત વૃદ્ધ મા બાપનો સહારો છીનવાઈ જતા સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે પરિવારના મોભીઓ દ્વારા સરકાર પાસે આજીજી કરી આ પરિવારના વાહરે આવવા અપીલ કરી હતી. કિશોરભાઈ ગોવિંદભાઈ રાઠોડ, મારા ભાઈ નાનાભાઈ આ લગ્નના ટેન્શનમાં આવી, એના 2 દીકરીઓના લગ્ન છે તો મા બાપ ભેગા રહીએ છીએ અને ટેન્શનમાં આવી ગયું મારું શું થશે, એટલે એના હિસાબે આ બધી ઘટના બની ગઈ છે. એટલે બીજું કંઈ દબાણ હતું નહીં એને બધું રીતે, પણ લગ્નની ટેન્શનમાં આ બધી ઘટના બનાવી છે. તો એના મા બાપ ભેગા છે અને બધું ટેન્શનમાં આવી ગયા અને 2-3 દીકરીઓ છે. એક નાનો બાબો છે, બાબો 7 વર્ષનો છે અને દીકરીઓ મોટી છે. એના હિસાબે આ બધું ટેન્શન આવી ગયું, એના હિસાબે આ બધી ઘટના બની ગઈ છે. આ બધી ટેન્શનમાં આવી ગયેલે એટલે એના હિસાબે આ આવાસમાં આવી ગયા, મારું શું થશે, એટલે લગ્નના હિસાબે ટેન્શનમાં આ પગલું ભરી લીધું છે મારા ભાઈએ.